પિતાની તબિયતને લઈને પુત્રએ માંગ્યા જામીન. નારાયણ સાંઈએ વચગાળાના જામીન માંગ્યા, પિતાની સેવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે. જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. હાલ આસારામ જામજોધપુર એઇમ્સમાં સારવાર હેઠળ છે. પિતાની સેવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે નારાયણ સાંઈએ. આજે જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. આદિ હતું ચોરખાનું. 618 દારૂની બોટલ સાથે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. વલસાડમાં તોડકાંડ સામે પોલીસની કાર્યવાહી. પીએસઆઈ વીએ વસાવા, એએસઆઈ મયુરીબેન અને રાઇટર કરમસિંહને સસ્પેન્ડ કરાયા. એનઆરઆઈ પરિવાર સાથે ગેરવર્તન કરી મોટી રકમની વસૂલાત કરતા જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી. ગાંધીનગરમાં આરટી એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કર્યા. સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કર્યા હોવાનો આરોપ. અરજી બાદ ફરિયાદ દાખલ થતાં કરાઈ કાર્યવાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જામ ખંભાળિયામાં ચાલુ કારે લાગી ગઈ આગ, બચી ગઈ દોડધામ. દ્વારકાના જામખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જામખંભાળિયા હાઈવે પર ગોરિંજાસ ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની. બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડી વારમાં ભડભડ સળગી ઉઠી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આભાસ બચાવ થયો. બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાક થઈ ગઈ. આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ લાગી. ગોધરાના લાકડાના ગોડાઉન અને હાલોલમાં જંતુનાશક દવાના યુનિટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદ્નસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલી યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રોકેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન બચાવી પાડનારા ઉપર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો. સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળી કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું.
તો રવિવારે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વહેલી સવારે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, DYSP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 2 DYSP, 9 PI, 20 PSI, 450 પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર, 30 નાયબ મામલતદાર, 12 રેવન્યુ તલાટી અને 18 ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા. બુલડોઝર ફેરવી લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વેલકમ બેક. ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર હવે સતત નવા શિખર પર જઈ રહ્યું છે. ગુજરાતના રમતવીરોએ અનેક સિદ્ધિઓ અપાવીને રાજ્યને નવી ઓળખ આપી છે. ગુજરાતમાં આજે દિન પ્રતિદિન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશ કલગી ઉમેરાઈ રહી છે. આ બધું માત્ર પીએમ મોદીના વિઝનના કારણે શક્ય બન્યું છે. પીએમ મોદીના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારે આવો જોઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં થયેલા વિકાસની વાત. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે રમતવીરો નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ અન્ય રાજ્યના ખેલાડીઓને હરાવી જીત મેળવી રહ્યા છે. આ માત્ર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનના કારણે જ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીના વિઝનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કાર્યશીલ છે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર ખેલાડીઓની સાથે ઊભી છે. ગુજરાતમાં આજે દિન પ્રતિદિન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશ કદલી ઉમેરાઈ રહી છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. સાલ 2036 મેં ભારત મેં ઓલિમ્પિક્સ કા સફળ આયોજન હો ઇસકે લિયે ભારત અપને પ્રયાસો મેં કોઈ કમી નહીં રખેગા. ये 140 करोड़ भारतीयों का बरसों पुराना सपना है, उनकी आकांक्षा है. इस सपने को अब हम आप सबके सहयोग से पूरा करना चाहते हैं. गुजरात ने तो बे दायका थी वडाप्रधान श्री ना विजनरी लीडरशिप नो लाभ मिली रह्यो छे. અને તેમના દિશા દર્શનમાં આપણે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ. આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે. વર્ષ 2010માં પ્રથમ વખત રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવનારા પીએમ મોદીએ ખેલ મહાકુંભથી દેશને મહાક્રાંતિ આપી છે. ખેલાડીઓની પ્રતિભાને મંચ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ. વિજેતા ખેલાડીઓને મળશે કુલ રૂપિયા 45 કરોડની ઇનામી રકમ. ખેલ મહાકુંભ 2.0માં કુલ 39 સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 66 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ભારત 2036માં ઓલિમ્પિક સ્પર્ધા યોજવા માટે તૈયાર. ઓલિમ્પિક્સને લઈને અમદાવાદ યજમાન બનવાની કરી રહ્યું છે તૈયારી. અલગ અલગ સ્થાનો પર રમતગમતની સુવિધાઓ માટે જરૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ. 2010માં ખેલ મહાકુંભમાં કુલ મળીને 15 લાખથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને આજે 2023માં ખેલ મહાકુંભની યાત્રા 66 લાખ યુવાનો જોડે આગળ વધી રહી છે. અમદાવાદ શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ એશિયાઈ ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધા યોજાઈ શકશે. શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. તેની સાથે નારણપુરામાં 18 એકરમાં 631 કરોડના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે. અહીં કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલની સાઇઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવી છે, જેમાં મેઇન પુલ, ડાઇવિંગ પુલ અને વોર્મ અપ પુલ તેમજ આર્ટિસ્ટિક પુલ, વોટર પુલ હશે, જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે. 10-એક વર્ષથી ખેલ મહાકુંભ શરૂ થયો છે. ખેલ મહાકુંભ શરૂ થયો એટલે ગામડે ગામડે રમતગમતની પ્રવૃત્તિનો વિકાસ થયો છે કે દરેક નાના નાના ગામડામાંથી લોકો ભાગ લેતા થયા છે. ગુજરાત રાજ્યના
તમામ તાલુકા, તમામ જિલ્લા અને ગામડે ગામડેથી સારું ટેલેન્ટ આઈડેન્ટિફાય થાય અને ગુજરાત સરકારશ્રી દ્વારા બનાવેલા આ બધા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તે ખેલાડીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાયન્ટિફિક કોચિંગ લે અને કોચિંગ લઈ તો તેના માટેની સંપૂર્ણ તૈયારી ગુજરાત સરકારશ્રી દ્વારા થઈ રહી છે. મોદીજીનું જે વિઝન છે કે સ્પોર્ટ્સની અંદર જે અવેરનેસ આવી છે અને એની અંદરથી જે પણ પબ્લિક છે એ કેટલું પોટેન્શિયલ છે ઇન્ડિયાની અંદર એ આપણને ખબર પડે છે. ખેલમાં કુંભને બધામાં એ આપણને એક એવો પણ પ્લેટફોર્મ મળે છે કે અમારું પરફોર્મન્સ પણ ચેક કરી શકીએ અને સાથે સાથે અમારે એ લેવલની કોમ્પિટિશન પણ મેન્ટેન રહે થ્રુ આઉટ ધ યર. તો એ અમને આગળ આખો એક રોડ મેપ અમારે બનાવી શકીએ કે અમે કઈ રીતના કેવા લેવલ પર કેવું પરફોર્મન્સ આપી શકીએ છીએ. અમદાવાદ શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ એશિયાઈ ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધા યોજાઈ શકશે. શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર થઈ રહ્યું છે. બોટાદમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા આવ્યા. બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રીલમછેલ થઈ રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહીપરી એજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા 25-30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી થઈ ગયા. લાખો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર જાગ્યું. પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ. દ્વારકામાં દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાય, તંત્ર મૌન. વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી. વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી. દ્વારકા ખાતે ગોમતી ગઢમાં ઊંટ પર પ્રવાસીઓને બેસાડી સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે. ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા. મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો લોકો આવતા હોય છે અને સ્નાન પણ કરે છે. તેના કારણે ગોમતી ઘાટમાં કચરો અથવા તો કોઈ પણ ને અંદર જવા દેવામાં નથી આવતા. ત્યારે બીજી બાજુ ઊંટ અડધો ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં પણ લોકોને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે. ઊંટ પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર અને કોઈ દરિયામાં ડૂબી જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે આંખ આડા કાન કરી